ડ્રાંગધ્રામાં હોલિકા દહન કરી પ્રહલાદને બચાવવાની જૂની પરંપરા યથાવત રાખી છે. તેની આજની યુવા પેઢી સારી રીતે સમજી શકે તે ઉદ્દેશથી અહીંયા અલગ રીતે ઉજવણી કરવામાં આવી. ધ્રાંગધ્રામાં હોલિકા દહન સમગ્ર દેશમાં હોળી મનાવવામાં આવી રહી છે અને લોકો આ પર્વ ઉજવી રહ્યા છે. ત્યારે આ પર્વ શું કરવા માટે ઉજવણી કરવામાં આવે છે તેને આજની યુવા પેઢી સારી રીતે સમજી શકે તે ઉદ્દેશથી અહીંયા અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે. ધ્રાંગધ્રાના વ્યાસ ચોરા પાસે ભગવતી યુવક મંડળના યુવાનો દ્વારા છેલ્લા 6-7 વર્ષથી આવી રીતે ઉજવણી કરવામાં આવે છે, જેમાં છાણા ગોઠવીને ઉપર હોલિકાનું પૂતળું બનાવીને તેના ખોળામાં પ્રહલાદને બેસાડવામાં આવે છે. આ હોલિકાનું પૂતળું તેમજ પ્રહલાદનું પૂતળું બનાવવા માટે 3-4 દિવસનો સમય લાગે છે અને આ જગ્યા ઉપર રંગોળી પણ કરવામાં આવે છે. ત્યારબાદ હોળીને પ્રગટાવવામાં આવે છે અને તે સમયે પ્રહલાદને દોરડા વડે ખેંચીને બચાવી લેવામાં આવે છે અને આ સમયે લોકો ફટાકડા ફોડીને પ્રહલાદને બચાવી લેવામાં આવ્યો તેનો આનંદ વ્યક્ત કરે છે. આ હોળી જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને યુવાનો દ્વારા કરવામાં આવેલા કાર્યના વખાણ કરે છે. વ્યાસચોરા ભગવતી મંડળ તરફથી આ હોલિકાનું પ્રોગ્રામ કરે છે તો આજુબાજુમાંથી ઘણી પબ્લિક આવે છે ને આયોજન બહુ ફર્સ્ટ ક્લાસ કરે છે ને એ બધાને હું આભાર માનું છું. આ બધાને હોલિકાનું ખ્યાલ આવે કે હોલિકા દહન કેવી રીતે થાય છે ને પહેલાજીને કેવી રીતે બચાવે છે ને એ પ્રમાણે કરે છે. હું ચેતન રજનીકાંત શાહ વ્યાસના ચોરેથી, અમે ભગવતી યુવક મંડળ દ્વારા છેલ્લા 6-1 વર્ષથી આ હોલિકાનો ઉત્સવ મનાવીએ છીએ અને આ ઉત્સવ મનાવવા માટે અમને જે છોકરાનો સાથ સહકાર મળે છે તે લોકો અમારી સાથે 6 દિવસ સુધી દિને રાત બેસી રહે છે. પણ આ કરવાનું કારણ એ છે કે જૂની સંસ્કૃતિમાં આ વસ્તુ કરવામાં આવતી હતી અને અત્યારની નવ યુવાન પેઢીને અમે જાગૃત કરવા માટે આ વસ્તુ કરીએ છીએ અને હર સાલ કરીશું એવો અમારો ભગવતી મંડળનો એવો સાથ સહકાર છે. તેમજ હું નવ યુવાન પેઢીને એટલી અમારી એક નમ્ર વિનંતી છે કે અમારા વ્યાસના ચોરે દર વર્ષે આ રીતનો જ પ્રોગ્રામ થશે તો જે લોકોને પણ આનો લાભ લેવો હોય તે પધારે એવો ખૂબ આભાર માનું છું. શાહરૂખ સિપાઈ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ ધ્રાંગધ્રા.